હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દીકરીના લગ્ન બાદ દીકરીની અંતિમ યાત્રા તેની સાસરેથી નીકળતી હોય છે, પરંતુ ઠાસરા તાલુકાના જેસાપુર ગામની ક્રિષ્ના ઉર્ફે લક્ષ્મીની અંતિમ યાત્રા પોતાના પિતાના ઘરેથી એટલે કે પિયરથી નીકળી છે. વાર્તા જાણે એમ છે કે ઠાસરા તાલુકાના જેસાપુર ગોલવાડ સીમમાં રહેતા 45 વર્ષીય ઉદેશી ચાવડાએ પોતાની 21 વર્ષીય દીકરી ક્રિષ્નાના લગ્ન માત્ર 3 માસ અગાઉ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નહારા ગામ કીર્તનસિંહ જસવંતસિંહ પરમાર સાથે કરાવ્યા હતા. શરૂઆતના એક મહિનો તો જાણે દીકરીનું લગ્ન જીવન ખૂબ જ સારી રીતે ચાલતું હતું. કીર્તનસિંહ મહેસાણાના કડી ખાતે એક કારખાનામાં નોકરી કરતા હતા, તેઓ આ દીકરી સાથે અહીંયા જ રહેતા હતા. પરંતુ લગ્નના બીજા માસથી જ જમાઈ કીર્તનસિંહ દીકરીને ક્રિષ્નાને માનસિક ત્રાસ આપતા હતા. સમગ્ર બાબતની વાત દીકરીને પોતાના પિતાને અને પરિવારજનને પણ જણાવી હતી, પરંતુ પિતા અને પરિવારજન દીકરીનું લગ્ન જીવન ટકી રહે તે માટે જમાઈને અને દીકરીને દિલાસો આપતા હતા. પરંતુ આ માનસિક ત્રાસ એ હદે પહોંચ્યો હતો કે દીકરી આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સૌપ્રથમ તો દીકરી ખેડા અને વડોદરા જિલ્લાને જોડતા રાણિયા ગામના મહીસાગર નદીના પુલ ઉપર પહોંચી ત્યાંથી તેના પિતાને ફોન કરીને કહ્યું, પપ્પા, હું મહીસાગર નદીના બ્રિજ ઉપર ઊભી છું. મારા પતિ અને મને ખૂબ જ ત્રાસ આપે છે, બીજું લગ્ન કરવાનું કહે છે, જેથી હું નદીમાં પડી મરી જાઉં છું. આ વાત સાંભળી સાથે જ પિતા ઉદેશી અને તેમના સંબંધીઓ પુલ ઉપર દોડી આવ્યા હતા. દીકરી ક્રિષ્નાને પોતાના પિતાને અને સંબંધીઓને જોઈ પિતા દેખતા જ નદીમાં ઝંપલાવી દીધું હતું. નદીમાં પાણી ન હોવાને કારણે દીકરીએ ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત દીકરીને સારવાર માટે આંસુભેર પિતાએ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના ડૉક્ટર દ્વારા દીકરીને મૃતક ઘોષિત કરી હતી. ડૉક્ટરના શબ્દો સાંભળી પિતાના પગેથી નીચેથી જમીન ખસી ગઈ પિતાની નજરની સામે જ 21 વર્ષીય દીકરીનું મોત નિપજ્યું હતું. દુઃખ ભરેલા હૈયે પિતે ઉદેશીએ પોતાના જમાઈ સાથે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ફરિયાદના આધારે ડાકોર પોલીસે કીર્તનસિંહ પરમાર સામે ગુનો નોંધી કીર્તનસિંહની ધરપકડ કરી ચક્રો ગતિમાન કર્યા છે. ઘટના સાહેબ, 3 મહિના પહેલાં લગ્ન થયું. લગ્ન થયા પછી એ મારી દીકરીને લગ્નમાં લગ્ન થયું એટલે તેડી ગયા એટલે ભાઈ 5 દાડા નારા રહ્યા અને 15 દાડા આવા કડી રહ્યા એટલે કડી હેરાન ગતિ કરવા મળી મારી દીકરીને. એટલે પછી એવા નારા મૂકી ગયા એટલે અમે લઈ આવ્યા. એટલે પછી અમને ફોન કશું આવ્યો ના, એટલે મારી દીકરીને એવું લાગ્યું કે મારી પર ફોન આવતો નથી. એટલે પપ્પા કે મારે કે આવું હેરાન કરે છે, ફોન આવતો નથી. તો કે ફરી સાસુ સસરા લેવા આવ્યા એટલે અમે પાછા નારા મૂકી આવ્યા. એટલે પછી અમને તોય એમ અમારા જમાનો ફોન બોન આવે ના. એટલે મારી દીકરીને ખબર પડી કે અમને આ બીજા લગ્ન કરવા છે. એટલે ફરી મારી દીકરીએ અમને જણાવ્યું કે પપ્પા આવું અમને હેરાન કરે છે. કે ફરી અમે ખેતરમાં ગયા દેવનેદવા. એટલે મારી દીકરીએ રાણિયાના પુલે જઈ અને મને ફોન કર્યો કે પપ્પા હું મરી જવાની, કે મેં કહું બેટા મરીના દેશમાં આવો છું લેવા. એ ગાડી લઈને અમે લેવા ગયા. દરવાજો ખોલ્યો અને મેં કહું બેટા નીચે ઉતરી જતા અને ભૂસકો માર્યો અને નીચે પુલ મહીસાગરમાં પડી. મેં એને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. સાહેબ લઈ ગયેલા ગાડીમાં. પોલીસ ફરિયાદ કરી છે. ડાકોર પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, જેમાં જેસાપુરા ગામના ક્રિષ્નાબેન ઉર્ફે લક્ષ્મીબેન ઉદેશી ચાવડા, જેમની ઉંમર છે 21 વર્ષ, તેઓના લગ્ન આશરે 3 મહિના પહેલાં કીર્તનસિંહ જસવંતસિંહ પરમાર, જે સાવલી તાલુકાના નારા ગામના છે, તેઓની સાથે થયેલા. તેઓના પતિ દ્વારા તેઓને શારીરિક અને માનસિક ત્રાસ અને ખોટા વહેમ રાખતા હતા, જેના કારણે આ કામના મરણ જનાર જેઓએ રાણિયા મહીસાગર બ્રિજ પરથી પડતું મૂકી અને આત્મહત્યા કરેલ છે, જે બાબતનો ડાકોર પોલીસ સ્ટેશન ખાતે IPC 306 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. હાલ આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે.